હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ શુક્રવારે બજારમાં અચાનક પથારા બંધ થવાના સંબંધમાં પીડિતાના શોષણ અને રોજગારીના સંબંધમાં માનનીય આયુષ્યમાન નિગમ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

કારણે શોષિત વંચિત અને પીડિત લોકો એ લેનારાઓને ભારે પડી રહી છે હવે આ લોકો પાસે બે જ વિકલ્પ છે કાં તો કામ કરો અથવા આત્મહત્યા કરો તેમની વિનંતી છે કે શુક્રવારના દિવસે બેડ સીટર્સને યોગ્ય સ્થાન આપે જો તમે કોઈ સ્થાન ન મળે તો તમને સ્થળ સૂચવે શુક્રવારે પ્રથમ બેસવાની જગ્યાએ શુક્રવારના દિવસે આપણે એક દિવસ માટે જગ્યા પ્રવેશી શકીએ છીએ બીજી વ્યવસાય સમાન છે આપણે એ બાજુનો રસ્તો બંધ કરીને બજાર ખોલી શકીએ છીએ પરંતુ આપણે તે જગ્યા ખોલી શકીએ છીએ તેની બાજુમાં ચોથી વ્યવસ્થામાં

જે શુક્રવારી બજાર બંધ કરવામાં બે અઠવાડિયે શુક્રવારી બજાર બંધ છે એને અમે કમિશનર સાહેબને આવતા શુક્રવારે રજૂઆત કરી હતી જો સોમવાર સુધીમાં આ બધા જ ગરીબ પથારાવાળાઓની માગણી સંતોષવામાં આવે એવી માગણી અમે કરી છે જે ગરીબ પથારાવાળાઓ પોતે વ્યાજે રૂપિયા લઈને સોના ચાંદી ગીરવે મૂકીને પોતાનું પેટીઓ રડી રહ્યા છે એવા લોકોનો આજે ધંધો રોજગાર બંધ થઈ ગયો છે અને અમે સરકાર પાસે એક વ્યાજબી માગણી કરી કે રોજગાર આપું પ્રથમ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ એટલે આજે અમે માગણી કરી રહ્યા છીએ કે આ લોકોને આવતા શુક્રવારથી જો પથારા ચાલુ થઈ જવા જો નહીં થાય એમ તો અમે આજનો દિવસ છેલ્લો માંગ્યો છે કે આજના દિવસો જો માંગણી નહીં કરતા આવતા આવતીકાલથી સવારે કલેક્ટર કમિશનર સાહેબની ઓફિસથી બહાર જ અમારા ધરણાપત્ર ચાલુ થશે કાં તો અહીંથી અમે ઝેર બીને ઘરે પાછા જઈશું કાં તો અમારે રોજગાર લઈ જઈશું એવી અમારી માંગણી છે અને સંતોષ હોવા નહીં આવે તો અમે આખી સાક સુધી અહીંયા ગાડી લડતા રહીશું મારું નામ રાજેશ રાઠોડ સંકલ્પ નગરી વડોદરા ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ